નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃષ્ણા. વડોદરામાં અનગઢ તબીબ દુષ્કર્મ મામલે પોલીસે આરોપી ડોક્ટર પ્રતિક જોશીની ધરપકડ કરી છે. ડોક્ટરના વતન પંચમહાલથી તેમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં અનગઢ તબીબ દુષ્કર્મનો મામલો જે સામે આવ્યો હતો તેમાં આરોપી પ્રતિક જોશીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પ્રતિક જોશીને તેમના વતન પંચમહાલથી પકડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રતિક જોશી દુષ્કર્મ મામલો જે સામે આવ્યો હતો વડોદરાનો તેમાં ડોક્ટર પ્રતિક જોશીની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેમના વતન પંચમહાલથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં તેમની સાથે કમ્પાઉન્ડરની પણ ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિક જોશી સામે જે દુષ્કર્મના મામલે કેસ નોંધવામાં આવ્યો હતો તેમાં પોલીસે આખરે તેમની પંચમહાલથી ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના અનગઢ તબીબ દુષ્કર્મ મામલાએ ચકચાર જગાવી હતી જેમાં ડોક્ટર પ્રતિક જોશીનું નામ સામે આવ્યું હતું. ત્યારે પ્રતિક જોશીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમના વતન પંચમહાલથી પોલીસે તેમની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં બેકાબુ બનેલું એક ટ્રેલર દુકાનમાં ઘૂસી ગયું. કોતા બ્રિજ નીચે 3-4 દુકાનમાં આ ટ્રેલર ફરી વળ્યું જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ગોતા બ્રિજ નીચે જે ટ્રેલર 3-4 દુકાનોમાં ઘૂસી ગયું હતું તેમાં એક વ્યક્તિનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે હવે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. આપ જેમ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કેવી રીતે ટ્રેલર 3-4 દુકાનોમાં ઘૂસી ગયું હતું. કોઈ જોકું ખાવાના કારણે કે ગમે તે કારણોસર બેફિકરાઈ હતી અને બેલેન્સ ગુમાવતા ગ્રેનાઇટની અંદર કાટમાળને જે બધું શેડને તોડીને ઘૂસી ગયો છે અને ચોકીદાર ઓમપ્રકાશ પાંડે હતા એમનું મોત નિપજ્યું છે. ફેટલ એક્સિડન્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તપાસમાં ડ્રાઈવર